नमस्कार विद्यार्थी मित्रों, नवा प्रकरण नी वात करिए तो आज आपणे प्रकरण 12 वर्तुळ संबंधित क्षेत्रफळ आपणे शुरू करशुं। भूतकाळमां आपणे वर्तुळ स्वाध्याय शीखी गया छीए, एनी अंदर पण मैं तमने पूरेपूरी डिटेल आपेली हती अने अभ्यासलक्षी जेटला आपणा दाखलाओ हता ए दाखलाओ आपणे करेला हता अने एक्स्ट्रा प्रेक्टिस माटेना दाखलाओ पण करेला हता। आज आप आ वर्तुळ संबंधित क्षेत्र पर जोवाना छे, आनो उपयोग क्या आवशे, एनी अंदर वेटेज केटलू छे अने कोविड 19 ने लीधे आ वर्ष माटे एटले के मार्च 2021 माटे जे सरकार श्री द्वारा 30% अभ्यासक्रम घटाड़ेलो छे के जे परीक्षा लक्षी नथी पण समझवानो छे तो एनी डिटेल पण आज हूँ तमने आपी दईश। तो वर्तुळ संबंधित क्षेत्रफळ नी अंदर आपणने एक गुण नो एक प्रश्न पूछाशे अने त्रण गुण नो एक प्रश्न पूछाशे, आम थई टोटल एना चार गुण आपणे आ चेप्टरना छे। तो मोटा भागे आपणा जे मोटा चेप्टरो छे एना चार थी छ गुणना छे। आ वखते जूना अभ्यासक्रममां जेवी रीते 8 કે 12 માર્કના ચેપ્ટર આવતા પછી બે ભેગા થઈને 12 માર્કના ચેપ્ટર આવતા એવી રીતે કાંઈ આમાં નથી, એટલે આપણા માટે 4 માર્ક છે એ જરૂરી છે, કારણ કે આપણે 80 માર્કનું પેપર આપવાનું છે, 100 માર્કનું નથી। હવે ઘટાડેલા અભ્યાસક્રમની વાત કરું તો 12.1 ની અંદરથી ચોથો દાખલો એક નહીં આવે, સ્વાધ્યાય 12.2 માં દાખલા નંબર 7 થી 13, સ્વાધ્યાય 12.3 ની અંદર દાખલા નંબર 1 થી 16 એટલે કે સંપૂર્ણ સ્વાધ્યાય જે એનો 12.4 નંબરનો મુદ્દો છે સંયોજિત સમતલ આકૃતિઓનું ક્ષેત્રફળ, આ વિગત સંપૂર્ણ આ વર્ષ માટે કાઢી નાખેલી છે। અને ઉદાહરણની વાત કરીએ તો લગભગ દરેક ઉદાહરણ છે પેલા અને બીજા ઉદાહરણ સિવાય દરેક ઉદાહરણ છે એ કાઢી નાખેલા છે, એટલે જે આ વસ્તુ કાઢી નાખેલી છે એનો અર્થ એવો નથી કે આને આપણે સમજવાની જ નથી અથવા તો આને ક્યાંય હાથમાં જ નથી લેવાની, જોવાની જ નથી, એવું નથી, કારણ કે ભવિષ્યની અંદર પણ તમારે આ અભ્યાસક્રમ છે એ કટ કરેલો છે પણ પરીક્ષા લક્ષી નથી, સમજવાનું તો છે જ। તો આ ડિટેલ તમારી યાદી માટે હતી જે નોંધી લેજો। આગળ આપણે પ્રકરણની શરૂઆત કરીએ તો પ્રસ્તાવના અને એની સામાન્ય સમજૂતીથી આપણે શરૂઆત કરશું, કારણ કે કોઈ પણ પ્રકરણ આપણે શરૂ કરતા હોય તો સૌથી પહેલો વિચાર આપણને એ આવે કે આ પ્રકારના આપણે દાખલા શીખીએ છીએ, આમાં આટલું મગજ ચલાવીએ છીએ તો આ કામમાં ક્યાં લાગતું હશે, કારણ કે જયારે આપણને કઈ વસ્તુ ન આવડતી હોય ને ત્યારે પેલો પ્રશ્ન આ જ આવે કે આટલું બધું આપણે કરશું તો આ કામમાં ક્યાં લાગશે, બરાબર। તો કામમાં ક્યાં લાગે એની વાત કરીએ આપણે। માની લો કે તમે એક આર્કિટેક્ટ બની ગયા, અથવા તો સરકારી જોબમાં લાગી ગયા, તમારે બાગ બગીચા ને એવું બધું બનાવવાનું છે શહેરની અંદર સરસ મજાના, અને તમારે એક બગીચો કઈક આ રીતે બનાવવાનો આવ્યો, આ રીતે ચોરસ પ્લોટ હતો અને અહીંયા રસ્તો ગોળા એવી રીતના આવતી હતી, અહીંયા તમારે એવી રીતના બગીચો બનાવવો છે અને તમારે આનો હિસાબ કરવાનો થાય કે ભાઈ આ બગીચાની અંદર મારે કેટલા ઘન મીટર માટી પાથરવી પડશે, ચોણિયા હું ખોદકામ કરીશ પછી એમાં માટી લગાવડાવીશ, પછી ઘાસ ઉગાડવાનું થશે, લોન ઉગાડવાની થશે, ફરતી બાજુએ પણ એવી રીતના સરસ મજાની ગ્રીલ મારી અને વૃક્ષો વાવવા છે। તો આવા આપણે ક્ષેત્રફળ અત્યાર સુધી જોયા નથી, આપણે કેવા ક્ષેત્રફળ જોયા છે તો કે ભાઈ આખો બગીચો ગોળ હોય તો તરત તમે કહી દો કે સાહેબ આમાં તો વર્તુળનું ક્ષેત્રફળ આવે, હું એમ કહું ફરતી બાજુએ આપણે વાડ કરવી છે, દિવાલ કરવી છે તો તમે કહેશો કે આમાં પરિઘ ગણાય, આ આકાર છે એની અંદર સંપૂર્ણ ગોળ નથી, પણ શું છે તો કે આ જે આખું સંપૂર્ણ વર્તુળ હતું એના જો 4 ભાગ કરીએ તો આ 4 ભાગમાંથી ને 1 ભાગ અહીંયા આગળ આપણને આપેલો છે। તો તરત તમને વિચાર આવે સર તો આપણે એવું કરીએ તો ચાલે કે આખા વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લઈએ અને એને 4 સાથે ભાગાકાર કરીએ, એ થાય જ, આ સમાંતર શ્રેણી જેવું છે કે તમને 5 પદ આપ્યો અને પછી એમ કીધું હોય કે 20મું પદ શોધો,
तो आपणे पांच पद पछी गई एवी रीते नथी करता, प्लस करीने के छठ्ठो पद आ थशे, वरी विचारीने के सात मु आ थशे, वीस सुधी गणवा थोड़ू बेसाय, वीस तो नानी संख्या छे। चलो पचास आईपी होय, सो आईपी होय तो एक दाखलो करवामां पंदर मिनिट जती रहे अने मार्क मळे बे खाली, एटले आपणे सूत्रथी गणतरी करता। तो अहींया पण जे अहींया आकृति आपेली छे एने आपणे कहेशुं वृतांश। तो आ वृतांश विषे तमे थोड़ू घणु नवमामां शीखी गया छो, थोड़ुं याद आवशे तमने। आपणे आ खाली एक हाईलाइट आपी के आ चेप्टर छे ए आपणने केवा प्रकारना दाखलाओ गणवा माटे उपयोगमां आवशे एनी हुं चर्चा अत्यारे करू छुं। पछी मानी लो के तमारे कोई एक जग्याए एक चोरस सरस मजानी टाइल्स लगावेली छे, आ टाइल्स नी अंदर आपणे एवी रीतना आवी फूल वाळी डिजाइन आपणने साव सहेली लागे एवी डिजाइन आपणे आवी करीए। हवे आ फूल वाळी डिजाइन जे छे बेनी एमां जे अंदरनो भाग जे पांदडीनो भाग जे छे आनी तमने वात करवामां आवे के भाई आनुं क्षेत्रफळ केवी रीते मळे, तो आ क्षेत्रफळ मेळवा माटे पण आपणने आ चेप्टर उपयोगी थशे, बराबर। तो आवा घणा बधा व्यवहारिक प्रश्नो अने जे सामान्य जीवननी अंदर आपणे वस्तुओ विचारी न होय एवी वस्तुओना क्षेत्रफळ आपणने मेळवाना कहेशे। तो आ थई आपणी खाली पूर्वधारणा शरूआतनी के जे आपणा चेप्टर माटे शुं कामे आपणे आ चेप्टर गणवाना छीए। तो टेक्सबुक नी अंदर जे थोड़ो घणो सारांश के कया कया गणित शास्त्रीओनो फाळो आमां छे एना विशे आपणे वात करीए। तो सौथी पहेला तो आपणे वर्तुळना परिघ उपर आपणे जईए के वर्तुळनो परिघ आ सूत्र उपर आपणे आधार राखशुं। तो एनुं सूत्र लगभग दरेकने आवडतुं हशे, परिघनुं सूत्र थशे टू पाय आर। पाय नी किंमत आपणने खबर छे 3.14 आपणने जो सूचना आपे तो लेवानी, अने जो सूचना न आपवामां आवेली होय तो 22 ना छेदमां 7 लेवानी। तो 2 पाय आर, बीजी वस्तु आपणे जोईए तो 2 अने आर नो गुणाकार करीए एटले के 2 वखत त्रिज्या, डबल त्रिज्या करीए तो डी बनी जाय। तो आनुं सूत्र आपणे पाय अने डी एटले के व्यास गुणा पाय आ पण आपणे लई शकीए। तो परिघना बे सूत्र थया। तो परिघ परिघ आपणे बोलीए छीए तो वर्तुळाकार जे कोई पण वस्तु होय हमणां आपणे दोरेली हती, आ वर्तुळनी जे फरती बाजूनी वात करवामां आवे अहींथी साइकल सवार चालू थाय पाछो अहींया पहोंचे तो आपणे जाणवुं होय के आने केटलुं अंतर कापवुं, तो एना माटे आपणे परिघनी जरूर पड़े। तो परिघ शब्द छे ए आम जोईए तो आपणा लंबचोरसनी अंदर आपणे जे परिमिति शब्द कहीए एमां चार खूणा आपेला होय एटले आपणे परिमिति एवो शब्द बोलीए छीए, आमां के खूणा होता नथी। तो खूणा नहीं होता एटले आपणे आने परिघ कहीए छीए, एटले छे तो बंने एक ज वस्तु के फरती बाजू मेळवानी, अहींया फ्रेम होय अहींया खूणा वगरनी फ्रेम हशे। एटले पहेली वात थई वर्तुळना परिघनी। तो आना उपरथी आपणे पायनुं सूत्र पण बनावी शकीए के पायनुं सूत्र कोई आपणने पूछे तो शुं कही शकीए, तो के परिघना छेदमां व्यास। हवे आ छे तो बधुं जूनुं ज અને એને ખાલી સ્વરૂપ નવું આપીને આપણે બનાવેલું છે, એટલે પાઈનું સૂત્ર આપણે સાંભળ્યું ન હોય પણ નવું કઈ નથી કર્યું આપણે, પાઈ છે એની અંદરથી આપણે એકલા કરી અને અહીંયા પરિઘના છેદમાં આપણે 2 અને r ને લઈ ગયા એટલે એ બની ગયો વ્યાસ। આગળ જોઈએ આપણે પાઈની વાત કરીએ તો આપણા ભારતના ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે पाई नु मूल्य आपने आपेलु हतु अने आ पाई नु मूल्य जे छे ए भागाकार स्वरूपे एटले के अपूर्णांक स्वरूपे आपने सौथी पहेला आपेलु हतु अने ए हतु पाई बराबर 62,832 एना छेदमां 20,000। अने जो आने आश्रय मूल्य आपणे गणीए तो 3.1416
પણ આપણે માત્ર પોઈન્ટ પછીના બે જ આંકડા લઈએ છીએ એટલે 3.14 વેલ્યુ આપણે માન્ય ગણીએ છીએ દાખલો ગણવા માટે. ત્યાર પછી આપણા જ ભારતના ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન, આનાથી થોડાક વધારે આગળ ગયા, રામાનુજને પાઈ નું મૂલ્ય 1 લાખ દશાંશ સ્થળ સુધી મૂલ્ય આપ્યું. એકદમ એક્ઝેક્ટ મૂલ્ય આપણે જોતું હોય તો 1 લાખ દશાંશ સ્થળ સુધી, એટલે પોઈન્ટ પછી કેટલા આંકડા લીધા હશે? 1 લાખ આંકડા. અત્યારે તો આપણે ખાલી થોડાક જ લખ્યા છે, 1, 2, 3 અને 4, કારણ કે આપણે ગણતરીની અંદર પણ માત્ર 2 જ આંકડાઓનો ઉપયોગ કરીએ છીએ. આગળ જોઈએ, પાઈ નું મૂલ્ય જે આપણે અગાઉ વાત કરી દીધી એ 22/7 અથવા તો 3.14 લેવાના થશે. તો અહીંયા આગળ આપણે આટલી વાત કરી, આ બધી વાત કરવાનું કારણ એ હતું કે શરૂઆતમાં જે આપણને થિયરી આપેલી છે, આ થિયરી છે એ વાંચેલી હોય તો ક્યારેક આપણને પૂછાય તો આપણે 1 માર્કમાં એનો જવાબ આપી શકીએ. ત્યાર પછી જે વધારાના સૂત્ર આવશે એ આપણે 12.2 વખતે જે તે સ્વાધ્યાય આવતું જશે એવી રીતે આપણે સૂત્ર લેતા જશું. અત્યારે આ યાદ રાખવાની વિગતો આપણે લખી લેવાની છે. સ્વાધ્યાયની અંદર આગળ વધીએ આપણે, ઉદાહરણ 1 અને એ આપણને આપેલું છે પેજ નંબર 197 ઉપર. ઉદાહરણ 1 ની વિગત આપણે જોઈએ કે એની અંદર શું વિચારીને આપણે તર્કશક્તિ લગાવી અને જવાબ આપશું. તો ઉદાહરણ 1 પેજ નંબર 197, સૌથી પહેલા આપણે એનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન કઈક આ રીતે આપ્યો છે, એક વર્તુળ આકારના ખેતરને વાડ કરવાનો ખર્ચ મીટરના 24 પ્રમાણે 5,280 થાય છે. હવે કેટલા મીટર વાડ કરી નથી કીધું, વિજયભાઈ વાડ કરવા માટે આવ્યા હતા એની આરે આપણે એવી ડીલ કરી, એને કીધું કે ભાઈ હું 1 મીટરના 24 લઈશ, છેલ્લે વાડ થઈ ગઈ એટલે 5,280 રૂપિયા આપણે એને પે કરી દીધા. કેટલા મીટર વાડ કરી આપણે જાણવું હોય તો શું કરી શકાય? તો ઉકેલમાં તમે જોશો કે સૌથી પહેલા તો એનો ભાગાકાર કર્યો કે કુલ ખર્ચ જે હતો એની સાથે ભાવને ભાગાકાર કર્યો એટલે આપણને 220 મીટર આપેલા છે. પ્રશ્ન આગળ વધારીએ, ખેતરને ખેડવાનો ખર્ચ ચોરસ મીટરના રૂપિયા 0.50 છે. હવે જો વાડ કરવી એટલે આપણા વર્તુળાકાર ખેતરની ફરતી બાજુ, પરિઘની વાત આવી, ખેતરને ખેડવાનું છે તો કઈ ફરતી બાજુ ન ખેડવાનું હોય, એ તો આખા વર્તુળાકાર ખેતરની અંદરનો ભાગ આવરી લેવો પડે. તો ત્યારે આપણે વર્તુળના ક્ષેત્રફળની ગણતરી કરવી પડે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણે સૂત્રની અંદર લખેલું નથી પણ આપણને આવડે એવું છે, પાયારનો સ્ક્વેર. તો આપણે ખેતર ખેડવાનો ખર્ચ શોધવાનો છે. તો આનો ઉકેલ જોઈએ આપણે, સૌથી પહેલા તો ટોટલ પરિઘ કેટલો થાય છે એ આપણે જોઈ લઈએ. તો વાડની લંબાઈ અને આ લંબાઈને આપણે કહેશું પરિઘ. તો પરિઘનું સૂત્ર તમને ખબર છે 2πr થાય, પણ અહીંયા તો આપણે ત્રિરાશિ મૂકી ગણાય. કેવી રીતે ત્રિરાશિ? તો કે જો 1 મીટરના 24 રૂપિયા તો 5,280 એ કેટલા મીટર થશે? તો આપણે આ રીતે લખીએ કે ભાઈ વાડ કરવાનો ખર્ચ, ત્રિરાશિ માટે ગણતરી કરું છું, વાડ કરવાનો ખર્ચ રૂપિયામાં તો કે 24 થાય છે, ત્યારે એ ભાઈ કેટલા મીટર વાડ કરી દેશે? તો કે 1 મીટર. આપણે કુલ ખર્ચ કેટલો આપ્યો? તો કે 5,280.
तो केटला मीटर वाळ करी हशे तो आपणे चोकड़ी गुणाकार करीए 5280 एने गुणा एक अने छेदमां लेशु 24 एटला परिघ मळी जशे 5280 छेदमां 24 भागाकार आपणी पासे तैयार छे तो अहींया लखी नाखशु 220 मीटर जे आपणो परिघ गणाशे। हवे परिघ गणाय तो आपणे पहेला तो आर मेळवो पड़शे तो लखीए वर्तुळ नो परिघ एनुं सूत्र 2πr आपणी पासे छे 220 बे। हवे पाई नी किंमत आपणे जोई लईए तो पाई नी किंमत आपणने क्यांय કાઉન્સમાં સૂચન આપી દીધું છે 22/7 પણ 22/7 લેવા માટે ક્યારેક સૂચના નહીં પણ આપે 3.14 ની સૂચના આપે તો લઈ લેવાની કાંઈ સૂચના ન આપે તો આપણે લેશું 22/7 આર ને એકલા કરીએ તો આ બંને પદ છે એ સામે બાજુએ આવશે એટલે વ્યસ્ત થઈ જાય અહીં આપણે આર લેશું આ 22 છે તો અહીંયા આપણે 22 અને પાછળ 0 લગાડી દઈએ 2 5 10 તો આર ની કિંમત આપણે જોઈએ તો 7 5 35 મીટર આપણને ત્રિજ્યા મળે। હવે આપણે ક્ષેત્રફળ મેળવી લઈએ વર્તુળનું તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર નો સ્ક્વેર પાઈ એટલે 22/7 आर एटले 2 वखत 35 7 5 35 22 × 5 एटले 110 अने एने गुणा 35 आपणे जवाब जोई लिया में गुणाकार करेलो तैयार छे तो क्षेत्रफळ आपणने जे आपेलू छे ए एमने मत लखी नाख्यू छे एमां क्यांय गुणाकार करेलो नथी आपणे पण अहींया एमने मीटर स्क्वेर एवो शब्द लखी नाख्यो शुं कामे गुणाकार नथी कर्यो ए पण हमणां हुं तमने કહી દઉં કારણ કે એને ખેડવાનો ખર્ચ જોઈએ છે તો આપણે લખીએ કે ક્ષેત્રફળ ત્રિરાશી મૂકવા માટે અને અહીંયા લખશું ખેડવાનો ખર્ચ રૂપિયામાં એ તો આપણને 0.50 આપી જ દીધો છે હવે કેટલા મીટર સ્ક્વેર ખેડવાનો ખર્ચ છે આપણે જોઈ લઈએ તો 1 મીટર સ્ક્વેર ખેતર જો આપણે ખેડવું હશે અહીંયા મીટર સ્ક્વેર શબ્દ લખશું તો 0.50 રૂપિયા આપણે દેવા પડશે તો આપણે કેટલું ખેડવું છે 110 × 35 મીટર સ્ક્વેર આપણે ખેતર ખેડવું છે ત્યારે કેટલા થશે તો આપણે અહીંયા પણ ચોકડી ગુણાકાર કરીએ 110 35 અને 50 તો 50 એટલે લખ્યા છે કારણ કે મારે એના દશાંશ ચિહ્ન કાઢી એટલે કે પોઈન્ટ કાઢી અને છેદમાં 100 લખી નાખશું 0 0 કટ કરી નાખીએ 11 5 55 અને એને ગુણ્યા 35 આપણને રૂપિયામાં આન્સર મળવો જોઈએ તો એ આપણને આપ્યા છે 1925 તો આ રીતે ફેરવીને આપણને આખો દાખલો પૂછેલો હતો કે પરિઘ આપ્યો હતો પરિઘ ઉપરથી આપણે સોરી પહેલા આપણને ભાવ આપેલો હતો ભાવ ઉપરથી પરિઘ મેળવો પરિઘ ઉપરથી ત્રિજ્યા મેળવી ત્રિજ્યા ઉપરથી ક્ષેત્રફળ અને ક્ષેત્રફળ ઉપરથી ત્રિરાશી મૂકી અને આપણે એનો ખેતર ખેડવાનો ખર્ચ કુલ કેટલો થાય એ આપણે મેળવો તો આ રીતે શરૂઆત આપણે સાવ સામાન્ય દાખલાથી છે દાખલાઓની અંદર આગળ આગળ થોડુંક વિચારવાનું થશે એક્સ્ટ્રા દાખલા પણ તમને બોર્ડમાં પૂછાયેલા છે એ આપણે આપશું તો અહીં સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વધારાના દાખલાઓ અને સ્વાધ્યાયના દાખલાઓ કરશું।